आजादी अमृत महोत्सव अंतर्गत आत्मनिर्भर ग्राम रथ यात्रा भचाऊ तालुकाना चार गामों में योजाई छे, जेमां चौबारी, आधोई, सामखियारी, नानी चिरई ग्राम नो समावेश थाय छे। आत्मनिर्भर ग्रामीण रथ यात्रा कार्यक्रम दरमियान भचाऊ तालुकाना कुल 1,38,57,000 ना एटीबीटी अने 15% विवेकाधीनना 61 कामोनु प्रतिकारात्मक खात मुहूर्त करवामां आव्युं, तेम कुल 15,38,000 ना पूरा 6 कामोनु प्रतिकारक लोकार्पण करवामां आव्युं। ग्राम विकास तरफथी स्वच्छ भारत मिशन अंतर्गत कुल 36 व्यक्तिगत शोकपेट तथा 3 व्यक्तिगत शौचालयना खातमुहूर्त पण करवामां आव्या। मिशन मंगलम अंतर्गत कुल 8,00,000 लोन तेमज 30,000 नुं रिवॉल्विंग फंड आ कार्यक्रममां आपवामां आव्या। प्रधानमंत्री आवास योजना हेठळ एक मकान दीठ 1,20,000 लेखे कुल 20 लाभार्थीओने मकान सहाय मंजूरीना हुकुम आपवामां आव्या छे। तमाम लाभार्थीओने ऑनलाइन प्रथम हप्तो चालू मासमां चुकवामां आव्यो छे। आ कार्यक्रममां जिल्ला पंचायतना सदस्य, तालुका पंचायतना सदस्य, सरपंच तेमज भाजप संगठन माणखाना पदाधिकारीओ उपस्थित रह्या हता। आत्मनिर्भर रथयात्रा भचाऊ तालुकाना चार गामोमां उमळका भेर आवकार આપવામાં આવ્યો હતો। 18 તારીખે ખેડા જિલ્લામાં મહેમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ ના વરદ હસ્તે આ કાર્યક્રમનો સમગ્ર ગુજરાતમાં શુભારંભ કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમ એ આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રા છે। આ આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રા એટલે આપણા નાગરિકોને આત્મનિર્ભર બનાવવાના સંદેશ સાથે નીકળેલી છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ગ્રામ વિકાસના વિવિધ યોજનાઓ થકી છેવાડાના માણસ સુધી જે લાભો પહોંચાડવામાં આવે છે તેના તેમજ વિકાસના કામોના લોકાર્પણ પ્રતિકાત્મક રૂપે અને ખાતમુહૂર્ત પણ પ્રતિકાત્મક રૂપે બધી સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવે છે। તે જ રીતે ભચાઉ તાલુકાની અંદર 4 જિલ્લા પંચાયતની સીટમાં 4 જગ્યાએ જે કચ્છને જે રૂટ રથ ફાળવેલા છે એમાં રથ નંબર 2 એ રાપર મુકામે ગઈકાલે માનનીય અધ્યક્ષા મેડમ જાગૃતબેન પંડ્યા ગુજરાત બાળ સુરક્ષા આયોગ દ્વારા કચ્છમાં ગઈકાલે પ્રારંભ કરવામાં આવેલો અને આજે અહીંયા ભચાઉ મુકામે ચોબારી મુકામે પ્રથમ કાર્યક્રમ હતો, ત્યારબાદ અહીંયા આધોઈ મુકામે આજે 4 વાગ્યાથી કાર્યક્રમ શરૂ હતો। હવે આ રથ અહીંથી જશે સામખિયારી અને સામખિયારી રાત્રે વિરામ કરી અને આવતીકાલે નાની ચિરાઈ થઈ અને ગાંધીધામ તરફ રવાના થશે।